એસ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસ્લાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં શહેરી કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. 2.28 કરોડની સહાયનું કરાયું વિતરણ. ભુજ ખાતે રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ધોરાજી નજીક ભાદર નદીનો પુલ ધરાશયી થતા 2ને ઈજા, 1નું મોત. હવે ભારતમાં પણ ઓપન હાર્ટ સર્જરી વિના હૃદયનું વાલ્વ બદલવું શક્ય. ઝી ટીવીની લોકપ્રિય સિરિયલ મન મોહિનીનો અંકિત સિવાચ બન્યો અમદાવાદનો મહેમાન. ગરીબ કલ્યાણ મેળાના 11મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે 3192 લાભાર્થીઓને 2.28 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ગરીબ કલ્યાણ મેળામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે દરેક દરિદ્ર નારાયણના ઘરમાં કલ્યાણનો દીપક પ્રગટે અને કાયમી સુખનો ઉજાસ પથરાય તેવા ઉમદા હેતુથી છેલ્લા એક દાયકાથી રાજ્ય સરકાર આ ગરીબ કલ્યાણ મેળા યોજી રહી છે, જે આજ સુધી અવિરત ચાલુ રહ્યો છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભ ગરીબ લોકોને મળી રહ્યા છે. આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારના જુદા જુદા વિભાગોની યોજના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કલ્યાણકારી યોજનાઓ માટેના કુલ 3192 લાભાર્થીઓને 2.28 કરોડની માતબર રકમની સહાયના ચેક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, મ્યુનિસિપલના વિવિધ કમિટીના ચેરમેન, અમદાવાદ જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી મેયર, દંડક ધારાસભ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આખા રાજ્યની અંદર બધા જ જિલ્લાઓમાં, બધા જ મહાનગરોમાં, નગરપાલિકા વિસ્તારોમાં ગુજરાતની સરકાર દ્વારા કરોડો રૂપિયાનું જે ફંડ ફાળવવામાં આવે છે, તેમાં વિવિધ વિભાગો દ્વારા ગરીબી નિવારણ માટે, રોજગારી પ્રાપ્ત કરાવવા માટે અને સગવડો પ્રાપ્ત કરાવવા માટે વિવિધ પ્રકારની સાધન સામગ્રી, ચીજ વસ્તુઓ ગરીબોને સ્વરોજગારી માટે અને એમના ઘરના ધંધાના ઉપયોગ માટે વિનામૂલ્યે આપવામાં આવે છે, એની આજે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના જે ઝોનો છે એ લાભાર્થીઓને ચીજવસ્તુઓની સહાય અને રોકડ રકમની સહાય માટે વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલો. આ વર્ષના ગરીબ કલ્યાણ મેળાની એક નવી વિશેષતા એ છે કે દર વર્ષે અમે લગભગ 5-7 હજાર રૂપિયાની અંદાજિત કિંમતની કીટ ગરીબ લાભાર્થીઓને, કારીગરોને સ્વરોજગારી માટે આપતા હતા. એ રકમમાં આ વખતે મોટો વધારો કરી 15 હજાર કરતાં પણ વધુ રૂપિયાની કિંમતની ચીજ વસ્તુઓ, કીટો, સાધન સામગ્રી, ખાસ કરીને કારીગર વર્ગ કે જેના આધારે એમની રોજગારી વધુ સારી થશે, એમની આવક વધશે, કોઈ ચીજો પહેલાં ભાડે લાવતા હતા, ભાડે લાવી નહીં પડે અને પોતાનું માલિકીનું સાધન એમને મળશે, એ પ્રમાણે કિંમતી સાધન સામગ્રી પણ આ ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી છે. ભુજ ખાતે 84.96 કરોડના ખર્ચે બનનાર રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. લોકોમાં વિજ્ઞાનના વિષય પ્રત્યે જાગૃતતા અને અભિરુચિ કેળવાય તે હેતુથી રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થનાર છે. ભુજિયા ડુંગર પાસે આકાર પામનાર આ સાયન્સ મ્યુઝિયમ માટે 10 એકર જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે અને 6100 ચોરસ કિલોમીટરનું બાંધકામ તેના માટે કરવામાં આવશે. આ રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બેઝ આધારિત સાયન્સ ગેલેરી, એનર્જી એજ્યુકેશન ગેલેરી, બોન્સાઈ ગેલેરી, મરીન નેવિગેશન ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી અને ફિલ્ડ મેડલ ગેલેરી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરાજીનો ઐતિહાસિક ભાદર નદી ઉપરનો પુલ જર્જરિત હાલતમાં હતો, જે કલેક્ટરના જાહેરનામા બાદ પણ ચાલુ હતો. આ પુલનું રિપેરિંગ કામ ચાલતું હતું તે સમયે રિપેરિંગનો કાટમાળ પડતા 2 શખ્સને ઈજા પહોંચી છે, જ્યારે 1 શખ્સની મહામહેનતે લાશ મળી છે.
ઈજા પહોંચેલા બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યારે કાટમાળ નીચે દટાઈ ગયેલા વ્યક્તિને શોધવા માનવ સેવાના ધર્મેન્દ્રભાઈ બાબરિયા અને ભોલાભાઈ સોલંકી જોડાયા હતા. બાદમાં જેસીબીની મદદથી દબાયેલ ગયેલ મજૂરને તાત્કાલિક 108ની મદદથી ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા હતા, ત્યારે ફરજ પરના ડોક્ટરે મજૂરને મૃત જાહેર કર્યા હતા. આ કામગીરીમાં 108ના ડોક્ટર પરેશભાઈ અને પાયલોટ ભાવેશભાઈ રાઠોડે ખાસી એવી જહેમત ઉઠાવી હતી. જ્યારે મરણ પામેલા વ્યક્તિને 3 પુત્રી અને 1 પુત્ર હોવાનું જાણવા મળેલ છે, ત્યારે 4 બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા જાંબુવા ગામના ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જ્યારે મરણ પામેલા વ્યક્તિને 3 પુત્રી અને 1 પુત્ર હોવાનું જાણવા મળેલ છે. મરણ થઈ ગયેલ આદિવાસી પરિવાર વાવળિયા ગામ અને તાલુકો જાબુઓના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે 4 બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા જાબુઆ ગામમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જ્યારે ઈજા પામનારાઓમાં પ્રકાશ બાબુભાઈ માવી 20 વર્ષ અને બહાદુર સુક્યાભાઈ 20 વર્ષ હોવાનું જાણવા મળેલ છે. ધોરાજી ભાદરના પુલ, જૂના પુલ ઉપર જેનું સારવાર કામ ચાલુ છે, બાંધકામ કામ, એમાં મજૂર નીચે દટાઈ ગયેલા એવો કોલ આવેલો અને અમે સીન ઉપર ગયા તો અમને લોકોને ત્યાં 3 મજૂર ઉપરથી પડી ગયા હતા અને એની માથે કાટમાળ પડી ગયો હતો, જેથી 2 મજૂરને ઈજાગ્રસ્ત છે. 1 મજૂર નીચે દટાઈ ગયા છે, જેસીબીથી મદદથી અમે એને બહાર કાઢી અને હોસ્પિટલમાં ખસેડેલ છે. અમેરિકાની જેમ હવે ભારતમાં પણ હાર્ટ પેશન્ટનું હાર્ટ બંધ પાડ્યા વિના કે સર્જરી કર્યા વિના, એટલે કે ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના ટ્રાન્સકેથેટર એરોટિક વાલ્વ રિપ્લેસમેન્ટ અથવા ઇમ્પ્લાન્ટેશન પદ્ધતિ મારફતે હૃદયના વાલ્વ બદલી શકાય છે. એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ અમદાવાદના સહયોગથી કેર ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સોસાયટી ફોર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સિમસરી અને GMERS મેડિકલ કોલેજ સુરાના સંયુક્ત ઉપક્રમે શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે હૃદયરોગ, ઇન્ટરનલ મેડિસિન, એન્કોલોજી અપડેટ્સ, ઊંચું જોખમ ધરાવતી ગર્ભાવસ્થા, ન્યુરો સહિતના વિષયોને લઈને બહુ મહત્વની સંયુક્ત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો, જેમાં દેશ વિદેશથી આવેલા નિષ્ણાત તબીબોએ વિશ્વમાં હૃદયના રોગ સંબંધી સમસ્યા, નિદાન, સારવાર અને નવા પદ્ધતિ વિશે બહુ મહત્વની જાણકારી રજૂ કરી હતી, જેમાં સિમ્સના ચેરમેન ડોક્ટર કેર પરીખ, અમેરિકાના ચીફ કાર્ડિયોલોજીસ્ટ સ્ટીવ નિસેન્સ, ક્વિનલેન્ડના ક્લિનિકના ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટના વિભાગીય વડા ડોક્ટર સમીર કાપડિયા, કેલિફોર્નિયાના અધ્યાપક ડોક્ટર ઉરી, ડોક્ટર નીલ મહેતા સહિતના નિષ્ણાત તજજ્ઞોએ અમેરિકાની જેમ હવે ભારતમાં પણ ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના હૃદયના વાલ્વ બદલવાની પદ્ધતિ શરૂ કરાઈ હોવાની મહત્વની જાણકારી આપી હતી. 3 દિવસ ચાલનારી આ જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અંગે સિમ્સના ચેરમેન અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર કેયુર પરીખ અને ડોક્ટર સમીર કાપડિયાએ જણાવ્યું છે કે ભારતમાં પણ હવે હૃદય રોગની બીમારીનું નિદાન અને સારવાર આંતરરાષ્ટ્રીય સ્તરે શક્ય બની છે. નવા સંશોધનો, ટેકનિક્સ અને દવાઓના આધારે ભારતમાં હવે અમેરિકાની જેમ ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના હૃદય રોગના દર્દીના હૃદયમાં વાલ્વ બદલી શકાય છે. 3 દિવસની આ કોન્ફરન્સમાં 250 જેટલા વક્તવ્યો, પ્રવચનો અને માર્ગદર્શકો ચર્ચા વિચારણા કરશે, જે મેડિકલ ફેકલ્ટીની સાથે સાથે દર્દીઓ અને સમાજને પણ એવી એક નવી રાહ ચીંધશે. ક્લીવલેન્ડ ક્લિનિક અમેરિકામાં નંબર 1 હાર્ટ સેન્ટર હેઝ લાસ્ટ 24 યર્સ. સો લાસ્ટ 24 યર્સ ઇન અ રો ઉસકો નંબર 1 રેન્ક કિયા ગયા. આજ કી જો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ હુઈ હૈ, ઇસમે હમ લોગ હાર્ટ પ્રિવેન્શન કી બાત કરને વાલે હૈ કે હાર્ટ કા રોગ કેસે કમ કિયા જાય, કોલેસ્ટ્રોલ કી ટ્રીટમેન્ટ, બ્લડ પ્રેશર કી ટ્રીટમેન્ટ, ડાયાબિટીઝ કી ટ્રીટમેન્ટ, ઓર નઈ ટ્રીટમેન્ટ ક્યા હુઈ હૈ, નઈ ટ્રીટમેન્ટ મેં હાર્ટ વાલ્વ કેસે રિપ્લેસ કિયા જાતા હૈ હાર્ટ કી સર્જરી કે બગર. જૈસે કે પેશન્ટ કો પૂરા હાર્ટ ઓપન, ચેસ્ટ નહીં ઓપન કરના પડતા હૈ, ઓર નયા વાલ્વ કેસે ડાલ સકતે હૈ, વો હમ લોગ ઇસ પર્ટિક્યુલર કોન્ફરન્સ મેં ડિસ્કસ કરતા હૈ. યે કોન્ફરન્સ કેયુરભાઈ પરીખ ને ઓર્ગેનાઇઝ કી હૈ, GIC જો સિમ્સ હોસ્પિટલ હૈ ઉસકે વજહ સે, ઓર ઇસ કોન્ફરન્સ મેં લોગ અમેરિકા સે ઓર કઈ કઈ કન્ટ્રીઝ સે આયે હૈ, ઓર લોકલી ગુજરાત સે ઓર પૂરે ભારત સે અટેન્ડ કરને કે લિયે આયે. ઝી ટીવી ઉપર પ્રસારિત થતી લોકપ્રિય સિરિયલ મનમોહિનીનો લીડ એક્ટર અંકિત સિવચે અમદાવાદની ખાસ મુલાકાત લીધી. ઝી ટીવીના લોકપ્રિય શો મનમોહિનીની વાર્તા એક ચુડેલની આસપાસ ફરે છે, જેની વાર્તામાં કદાચિત પ્રેમ, ઈચ્છા, ઘેલછા, બદલો અને પૂર્વજન્મ અને તે બધાની વચ્ચે મનમોહિનીની વાર્તા ફરે છે. LSD ફિલ્મ દ્વારા પ્રોડ્યુસ થયેલ મનમોહિની સિરિયલ દર્શકો ખૂબ જ અત્યારે વખાણી રહ્યા છે.
જેટીવીના લોકપ્રિય શો મનમોહિની એક વૃત્તાંત કથા છે, જેમાં એક ચુડેલ એટલે કે મનમોહિની એક અતૃપ્ત આત્મા છે જે 500 વર્ષથી તેના પ્રેમને પાછો મેળવવા માટે રાહ જોઈ રહી છે. અને મનમોહિની રામ અને તેની પત્ની સિયાનો શિકાર કરવા ભૂતકાળમાંથી ચુડેલ બનીને પાછી ફરી છે. આ શોમાં સિયા એટલે કે ગરિમા સિંગ રાઠોડ કેવી રીતે પોતાના પતિ રામ એટલે કે અંકિતને બચાવશે તે લડાઈ આગામી સમયમાં મનમોહિનીમાં જોવા મળશે. ત્યારે મનમોહિની શોના પ્રમોશન અર્થે અમદાવાદ આવેલા લીડ એક્ટર અંકિતે જણાવ્યું કે અત્યાર સુધી રાણાસાના મારા પાત્ર માટે મારે ઘણી બધી વસ્તુઓ શીખવી પડી છે. મેં મારા રજવાડી પાત્ર માટે ઘોડેસવારી શીખી છે અને તેની તાલીમ લેવા માટે હું સપ્તાહમાં 2 વખત જતો હતો ને તલવારબાજી કરવું એનાથી પણ મુશ્કેલ હતું, પણ મેં ખૂબ જ મહેનત કરી છે ને ધીમે ધીમે તેની યોગ મુદ્રા અને મૂશ પણ હું શીખી ગયો છું. ત્યારે અમદાવાદ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે અહીંના લોકો અને સંસ્કૃતિ અત્યંત આવકારદાયી છે અને મને અહીંનું ગુજરાતી ભોજન પણ ખૂબ જ સારું લાગે છે. તો મનમોહિનીના આગળ સિયા રામ અને મનમોહિની વચ્ચે શું થશે તે જાણવા જતા રહો મનમોહિની દર સોમવારથી શનિવાર સાંજે 7:30 વાગે ફક્ત ઝી ટીવી ઉપર. હમારા શો અભી જિસ ટ્રેક પર ચલ રહા હૈ. વી મોહિની ને રામ કો અપને વશ મે કરને કી શરૂઆત કર દી હૈ. વો ઉસકે સારે સેન્સિસ પર કંટ્રોલ પાના ચાહતી હૈ. तो यहाँ से राम का जो कैरेक्टर है वो एक अलग टर्न ले लेता है. अभी तक राम बहुत ही सिंपल था, सबको रिस्पेक्ट देता था, किसी से ऊंची आवाज़ में बात भी नहीं कर सकता था, लेकिन आजकल वो अपनी वाइफ के साथ मारपीट तक कर रहा है. तो इट्स अ ड्रास्टिक चेंज. तो इंटरेस्ट इज बिल्डिंग अप विद इन मी ऑल्सो एज एन एक्टर कि अभी क्या करेगा राम, क्योंकि अभी तक मुझे नहीं पता था कि वो ये सब भी करने वाला है. एंड टू कीप अ कंट्रोल ऑफ द इमोशंस कि वो खुद नहीं सोच रहा है सब करने के लिए जबकि उससे करवाया जा रहा है ये सब. तो वो अपने अंदर फीलिंग लेकर आना, उस पर अभी काम चल रहा है. सर, खास करके शूटिंग के दरमियान किस तरह का ज़्यादा आपको जो करना पड़ा, जो आपने ना किया और जिसके लिए आपको स्ट्रगल करना पड़ा? जी, इस शूट के दौरान ऑलमोस्ट सारी चीज़ें मैं पहली बार कर रहा हूँ, जैसे कि क्रोमा के सामने शूट करना, वो फीलिंग लेना कि आप उसी एनवायरनमेंट के अंदर हैं बट यू नॉट देयर, वो सब मैं सीख रहा हूँ. क्योंकि हार्नेस पे लटक के एक्टिंग करना इट्स वेरी न्यू टू मी. उसके अलावा राणा साह जो मेरा कैरेक्टर है, जो मेरा डबल रोल है, 500 साल पुराने राजा रजवाड़े, उनका कैरेक्टर मैं प्ले कर रहा हूँ. तो दिस इज़ द फर्स्ट टाइम कि मैं इतनी सारी ज्वेलरी पहन के, इतने हैवी ब्लेजर्स पहन के एक्ट करता हूँ. सो इट्स अ डिफरेंट फीलिंग ऑल टुगेदर, क्योंकि आप एक नॉर्मल इंसान से, आज के इंसान से हट जाते हैं. इट्स अ वेरी हैवी ड्यूटी सीन, क्योंकि मेरी लैंग्वेज उसमें बहुत अलग है, मेरे डायलेक्ट बहुत अलग है. अगर मैं आज का कोई भी कैरेक्टर करता हूँ, बी इट एनी कैरेक्टर, भले ही मैंने पहले जो भी किए हैं, उसमें कहीं ना कहीं मैं आज का टच ला देता हूँ. सो दैट कीप्स इट वेरी नेचुरल. एंड टू कीप अ कैरेक्टर दैट्स 500 ईयर ओल्ड एंड टू कीप इट नेचुरल, इट्स अ टास्क. तो उस पर काफ़ी ज़्यादा एफर्ट्स लगाने पड़ते हैं, बहुत ज़्यादा मेहनत करनी पड़ती है. तो हाँ, इस शो में ऑलमोस्ट हर एक चीज़ मैं पहली बार कर रहा हूँ. मैं पहली बार एक 500 साल पुरानी गर्लफ्रेंड को रोमांस कर रहा हूँ और पहली बार दो बीवियों के बीच में फंसा हुआ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.